જય માતાજી. દર્શક મિત્રો, હું આચાર દુર્ગાપ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં. આ કાર્યક્રમ અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ, રાશિફળની ચર્ચા કરીએ છીએ, સાથે સાથે તમારા પ્રશ્નોનો જવાબ પણ આપણે આપીએ છીએ. તમારે પણ કોઈ પણ સવાલ હોય, તમારા ઘરેલું સવાલ હોય, જ્યોતિષ સંબંધી સવાલ હોય, કોઈ પર્સનલ સવાલ હોય, કોર્ટ કચેરીની મેટર હોય, જમીન મકાનના પ્રશ્નો હોય, કૌટુંબિક વાદ વિવાદ હોય, કે પછી કોઈ ગ્રહોની દશા મહાદશા હોય અને કોઈ ગ્રહોની શાંતિ કરાવવી હોય, વાસ્તુ વિઝિટ અથવા વાસ્તુ શાંતિ વગેરે કાર્ય માટે તમે અમારો સંપર્ક કરી શકો છો. ચાલો દર્શક મિત્રો, આપણે જોઈએ કે શું છે આજનું પંચાંગ અને ત્યારબાદ આપણે જાણીશું આજનું રાશિફળ અને આપને માટે ટિપ્સ. આજે સોમવારનો દિવસ છે. પહેલાં ભગવાન શિવને આપણે વંદન કરીએ. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ વંધનાન મૃત્યુર્મોક્ષેયમામૃતાત. ભગવાનના ચરણોમાં વંદન કરી જોઈએ આજનું પંચાંગ. આજે વિક્રમ સંવત 2080, શક સંવત 1946, બી સંવત 2550. તારીખની વાત કરીએ તો 6 મે 2024 સોમવારનો દિવસ છે. ચૈત્ર વદ આજે 13 તિથિ છે, 14:41 સુધી. ત્યારબાદ 14 તિથિનો પ્રારંભ થશે. યોગ આજે પ્રીતિ રહેશે 24-27 સુધી. ત્યારબાદ આયુષ્યમાન યોગની શરૂઆત થશે. આજે વિષ્ટિકરણ છે જે 25:10 સુધી છે. ત્યારબાદ ચતુષ્પાદકરણની શરૂઆત થશે. રાશિ આજે મીન રહેશે, એટલે કે છ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે. જે જાતકો 17:43 સુધી જન્મશે તેમનું, ત્યારબાદ જે બાળકો જન્મશે તેનું નામકરણ મેષ રાશિ એટલે અલય અક્ષર ઉપર રાખવામાં આવશે. જે જાતકો જન્મી રહ્યા છે અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. દર્શક મિત્રો, આજે નક્ષત્રની વાત કરીએ તો રેવતી નક્ષત્ર 17:43 સુધી હશે અને ત્યારબાદ મે જે છે અશ્વિન નક્ષત્રમાં ચંદ્રમાનું ભ્રમણ શરૂ થશે. તો દર્શક મિત્રો, આ તો આપણે જોયું આજનું પંચાંગ. ચાલો હવે જોઈ લઈએ આજનું રાશિફળ. મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આજે તમારા વાણી ઉપર કંટ્રોલ કરવાની ખાસ જરૂર છે. જમીન મકાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આજે આવશે. ખાસ કરીને કોઈ પૈસા ફસાઈ ના જાય એની કાળજી રાખવાની જરૂર છે. પૈસાની લેવડ દેવડ કરતા હો તો જરા દૂર રહેજો. ઉતાવળે આંબા પાકતા નથી એ યુતિને ધ્યાનમાં રાખજો. અને ખાસ કરીને કોઈ જેના ઉપર તમને વિશ્વાસ છે, કોઈ આંધળો વિશ્વાસ કોઈના ઉપર કરતા નહીં, અથવા તો દગો ફરેબ થવાની સંભાવના છે. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. ઉપાય તરીકે ગાયને ગોળ ખવડાવી દિવસની શરૂઆત કરો, સારો દિવસ જશે. હવે વૃષભ રાશિની વાત કરીએ તો તમારા માટે સમય સારો અને અનુકૂળ છે. નાણાકીય પ્રાપ્તિ પણ સારી થઈ રહી છે. ધંધો પણ તમારો સારો ચાલશે. પતિ પત્ની વચ્ચે મતભેદ થવાની સંભાવના છે. કદાચ તમારે વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં સફળતા થશે. વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો અને ઉત્તમ દેખાય છે. ઉપાય તરીકે આજે ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરો, સારો દિવસ જશે. ચાલો હવે આપણે જોઈએ મિથુન રાશિ. ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહ ગોચરની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે. માતા પિતા વચ્ચેના સંબંધો સારા રહેશે. પતિ પત્નીનો સાથ સહકાર રહેશે. પૈસાની લેવડ દેવડથી જરા દૂર રહેવું. આપેલા પૈસા ડૂબે એવી સંપૂર્ણ સંભાવના છે. શેરબજાર કે બજારોમાં કામ કરતા હો તો નુકસાનની સંભાવના બની રહી છે. ઉતાવળે કોઈ કામ થતું નથી એ વાતને ધ્યાનમાં રાખવાનું છે. ખાસ કરીને લગ્ન વગેરેની વાતો તમારી પૂર્ણ થશે. શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરો અને એક ગરીબને વસ્ત્રદાન કરી દિવસની શરૂઆત કરો, સારો દિવસ જશે. ચાલો હવે આપણે જોઈશું દર્શક મિત્રો સિંહ રાશિ. મ ટ અક્ષરથી જેનું નામ શરૂ થશે તેના માટે આપ તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે સમય સારો અને ઉત્તમ દેખાય છે. નાણાકીય પ્રાપ્તિ સારી અને ઉત્તમ દેખાઈ રહી છે. ધંધાદારી વ્યક્તિઓએ જરા સાવધાન રહીને કામ કરવાની જરૂર છે. ઉતાવળે કોઈ કામ કરવું જરૂરી નથી. વિદેશ યાત્રા વગેરેમાં તમને સફળતા મળશે. કેટલાક સરકારી કામકાજમાં પણ દોડધામ થશે, પરંતુ એ કાર્ય તમારું પૂર્ણ પણ થશે. અને ખાસ કરીને હંબક વાતોથી દૂર રહેવું અને કોઈના ઉપર આંધળો વિશ્વાસ કરવો નહીં. ઉપાય તરીકે આજે ગાયને ચણાની દાળ કોળ રોટલી ખવડાવી
દિવસની શરૂઆત કરો, સારો દિવસ રહેશે. હવે આપણે જોઈશું દર્શક મિત્રો કન્યા રાશિ પઠણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા કામકાજમાં સફળતા સારી પ્રાપ્ત થશે. પૈસાની લેવડ દેવડથી તમારે દૂર રહેવાની જરૂર છે. શેરબજાર કે અન્ય બજારોમાં કામ કરશો તો નુકસાન થશે. સંતાન સંબંધી ચિંતાઓમાં વધારો થશે, એટલે કે સંતાન અંગે ટેન્શન તમને વધી રહ્યું છે. એના એડમિશન અથવા એના કેરિયર અંગે તમને ચિંતા થશે. તમારી ચિંતાને દૂર કરવા માટે ખાસ પ્રયત્ન કરવાની જરૂર છે. ઉતાવળે આંબા પાકતા નથી એ યુતિને ધ્યાન રાખવાની જરૂર છે. લગ્ન સંબંધી વાતો તમારી પૂર્ણ થાય એવા સંકેતો ગ્રહો આપે છે. શું કરશો તમે? તો આજે ઓમ હોમ જુમ શાહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો, સારો દિવસ જશે. ચાલો મિત્રો હવે આપણે જોઈશું તુલા રાશિ રત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહી છે. ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર નથી. શેરબજાર કે અન્ય બજારોમાં નુકસાનની સંભાવના છે. સંતાન અંગેની ચિંતામાં રાહત મળશે. નવા સંતાન પ્રાપ્તિના યોગો પણ તમારા બની રહ્યા છે. જમીન મકાનના પ્રશ્નો જે હતા એનું સોલ્યુશન આવશે. આર્થિક રીતે સમય બહુ સારો તો નથી, પરંતુ સામાન્ય રીતે સ્થિતિ સારી દેખાય છે. યાત્રા પ્રવાસનો યોગ પણ તમારો બની રહ્યો છે. માતા અને પિતાની વચ્ચે જે સંબંધ બગડ્યો હતો એ સંબંધ તમારો સુધારા પર જશે. ખાસ કરીને નવા પ્રેમ સંબંધોની સંભાવના દેખાય છે. શું કરશો તમે? તો આજે ઘરે ઘીનો દીવો કરો અને કુળદેવી માતાની માળા કરી દિવસની શરૂઆત કરો, સારો દિવસ જશે. ચાલો હવે જોઈએ વૃશ્ચિક રાશિ. ન અને ય અક્ષર પર જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ખાસ કરીને તમારા શત્રુ વર્ગ તમારા ઉપર હાવી થતા હોય એવી સંભાવના વધી રહી છે. કોઈના ઉપર આંધળો વિશ્વાસ કરવો નહીં, કોઈની સાથે મતમતાંતરમાં રહેવું નહીં. ખાસ કરીને જે કોઈ ખોટું કામ આવતું હોય તો એનાથી જરા દૂર રહેજો. ખાસ આજે સંતાન પ્રાપ્તિનો યોગ પણ બની રહ્યો છે. સંતાનના કેરિયરને લઈને જે ચિંતા હતી એમાં રાહત મળશે. આર્થિક સ્થિતિ થોડી નબળી અવશ્ય દેખાય છે. સ્વાસ્થ્ય બાબતે જરા ધ્યાન રાખવું. શું કરશો તમે? તો આજે ગાયને ગોળ ખવડાવી દિવસની શરૂઆત કરો, સારો દિવસ જશે. હવે આપણે જોઈએ ધનરાશિ ભઢ ભદ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે. ઉતાવળે આંબા પાકતા નથી એ યુતિને ધ્યાન રાખી ખાસ કામ કરવાની જરૂર છે. જો તમે કોઈ નવું કામ કરતા હો તો જરા ધ્યાન રાખીને કામ કરો, એ ખૂબ જરૂરી છે. યાત્રા પ્રવાસનો યોગ બને છે. વાહન વગેરે ચલાવતા સાવધાન રહેવાની જરૂર છે. વિદ્યાર્થી વર્ગ માટે સમય એકંદરે સારો છે. શું કરશો તમે? તો આજે ગાયને ચણાની દાળ કોટ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો, સારો દિવસ જશે. હવે આપણે જોઈશું દર્શક મિત્રો ધનરાશિ ભઢ ભદ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો અને ઉત્તમ દેખાય છે. નાણાંની લેવડ દેવડથી જરા દૂર રહેવાની જરૂર છે. ખાસ કરીને માતા પિતા વચ્ચેના સંબંધો સારા રહેશે. સંતાન અંગેની ચિંતામાં રાહત મળશે. અને ખાસ એક જેના ઉપર તમે વિશ્વાસ કરતા હતા એની સાથે થોડા મતમતાંતરની સંભાવના દેખાઈ રહી છે. પતિ પત્નીનો સાથ સહકાર થોડો નબળો થાય એવી સંભાવના બને છે. પ્રેમ સંબંધોમાં વધારો થશે અને ખોટા કામથી દૂર રહેવાની જરૂર છે. શેરબજાર કે અન્ય બજારોથી જરા દૂર રહેજો. શું કરશો તમે? તો આજે તમારે એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો, સારો દિવસ જશે. હવે આપણે જોઈએ મકર રાશિ ખજ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહ ગોચરની સ્થિતિ પ્રમાણે વિચાર કરીએ તો તમારો સમય એકંદરે સારો અને ઉત્તમ છે. વાણી ઉપર જરા કંટ્રોલ કરવાની પણ જરૂર છે. પ્રાપ્તિ તમારી થોડી વિલંબમાં થાય એવી સંભાવના છે. જમીન મકાનના પ્રશ્નોની વાતો થાય છે, પરંતુ એ વાતોનો ઉકેલ આવતો હોય એવું લાગતું નથી. અને ખાસ કરીને સંતાન સંબંધી ચિંતાઓમાં વધારો થતો જાય છે. આર્થિક રીતે સમય જોઈએ એટલો સારો નથી. શેરબજાર કે બજારોથી જરા દૂર રહેજો એ જરૂરી છે. શું કરશો તમે? તો આજે તમે એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો, સારો દિવસ જશે. હવે આપણે જોઈએ કુંભ રાશિ ગસ સ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહી છે. ઉતાવળે આંબા પાકતા નથી એ યુતિને ધ્યાન રાખવાની જરૂર છે. સંતાન પ્રાપ્તિનો યોગ દેખાય છે. જમીન મકાનના જે પ્રશ્નો અટક્યા હતા એનો ઉકેલ આવશે. સરકારી કામકાજમાં થોડી દોડધામ
થઈ શકે છે. કોર્ટ કચેરીમાં તમારા તરફે નિર્ણય આવે એવી સંભાવના વધી રહી છે. શું કરશો તમે? તો આજે તમારે નાણાકીય લેવડદેવડથી દૂર રહેવાની ખાસ જરૂર છે, અને વિશેષમાં ગાયને ચણાની દાળ કોટ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. હવે આપણે જોઈશું દર્શક મિત્રો મીન રાશિ દચ છથ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. તમારા માટે ખર્ચનું પ્રમાણ વધી રહ્યું છે. સ્વાસ્થ્ય બાબતે થોડી ચિંતા થઈ રહી છે. તમારા ગળામાં અથવા તો તમારા હાથમાં દુખાવાની શિકાયત પણ હોઈ શકે છે. પતિ પત્નીનો સાથ સહકાર મળશે, નવા પ્રેમ સંબંધો બનશે. માતા અને પિતાની વચ્ચેનું જે અંતર હતું એ અંતર દૂર થઈ જશે. આવક કરતાં જ આવકમાં થોડો વધારો થતો હોય એમ લાગે છે. કોઈ ધાર્મિક પ્રસંગ પણ બની શકે છે. આંધળો વિશ્વાસ કોઈના ઉપર કરવો નહીં. શું કરશો તમે? તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો અને પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ તમારો જશે. આજના રાશિફળની વાત તો થઈ ગઈ, હવે આપણે જોઈએ આજના ટીપ અંગે. દર્શક મિત્રો, ઘણા લોકોના પ્રશ્નો આવેલા છે અને પ્રશ્નોમાં મેન છે કે મારું કાર્ય સફળ થતું નથી. કાર્ય તમારા લગ્નના હોય, કાર્ય તમારા વ્યાપારનું હોય, કાર્ય તમારું કોઈ ઘરેલું હોય, જે બી કાર્ય હોય, સંતાનનું હોય કે ગમે તે હોય, પણ આપણું કાર્ય પૂરું થતું નથી. તો સૌથી મોટો પ્રશ્ન છે કે કામ પૂરું કેમ નથી થતું. જ્યારે તમે દરેક મહેનત કરતા હો, તમારી પાસે કેપેસિટી છે, તમારી આવડત છે, બધું જ છે, અને છતાંય કાર્ય સફળ થતું નથી. એક જ કામ આપણે કરવા જતા હોઈએ, બબે ત્રણ ત્રણ વખત એમાં મહેનત કરવી પડતી હોય અને છતાંય એ કાર્ય પૂરું ન થાય. થાય તો માણ માણ પતે એટલે ઘણા લોકો એવી કમ્પ્લેન કરતા જ હોય છે. એ તમે સમાજમાં જોયું જ હશે. તો કાર્ય સફળ નથી થતું એની પાછળનું જે મેઇન કારણ છે, આપણા અનુભવ પ્રમાણે અને જ્યોતિષના અનુભવ પ્રમાણે, તો શનિ 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 શનિશ્ચરત, મેં પહેલાં કહ્યું છે એ પ્રમાણે શનિ શનિ ધીમે ધીમે ચાલે, એટલે શનિ મહારાજ મહત્ત્વનો વિષય છે. બીજા નંબરની અંદર શનિ સાથે જ્યારે રાહુ જોડાય તો રાહુ શનિનો શ્રાપિત દોષ બને, ત્યારબાદ રાહુ અને શનિ અને કેતુનો દોષ બને, એ પણ શ્રાપિત કહેવાય. તો શનિ રાહુ શનિ શ્રાપિત દોષ બને, શનિ મંગળનો શ્રાપિત દોષ બને. તો આ તમામ વસ્તુઓ જે છે આપણને આપણા કાર્યોને અટકાવે છે. જોકે રાહુ જ્યારે સૂર્ય સાથે કે ચંદ્રમા સાથે આવે તો એ જનરલી ગ્રહણ દોષ બનાવે છે, પરંતુ શનિ સાથે આવે એટલે શ્રાપિત દોષ બને, કારણ કે શનિ એ શ્રાપિત ગ્રહ છે. એટલા માટે રાહુ પણ શ્રાપિત છે, એટલે બંને શ્રાપિતો ભેગા થઈને શ્રાપિત દોષ બનાવે. અને જેની કુંડળીમાં શ્રાપિત દોષ હોય એને આ તકલીફ હોય હોય ને હોય. તમારે શું કરવું પડે? જો આવા દોષ તમારી કુંડળીમાં હોય, તમે ચેક કરી શકો છો, તો એક દોષ માટે તમારે ખાલી એક કામ કરવાનું હોય છે. કાળા તલ, હળદર, ચોખા આ ત્રણેય વસ્તુ ભેગી કરવાની અને પીપળે જળ ચઢાવવાનું. મહત્ત્વનો વિષય છે પીપળે જળ ચઢાવવાનું. શિવજી પર બી ચઢાવો તો બહુ ખૂબ સારું કહેવાય, અને ત્યાં દીવો પણ કરી શકો છો, નો ડાઉટ. પણ પીપળે જળ જરૂર ચઢાવો, કાળા તલ હળદર ચોખા નાખીને, કારણ કે પીપલાદ ઋષિએ શનિને લંગડો કર્યો હતો. માટે પીપળા ઉપર, જો પીપળા ઉપર જળ ચઢાવો તો શનિ મહારાજ ખુશ થાય છે, શાંત થઈ જાય છે, કારણ કે એમને દંડો મારેલો પીપળાદ ઋષિએ, અને પીપળાદ ઋષિનો વાસ છે પીપળાના મૂળની અંદર. એટલા માટે આ એક નાનકડો પ્રયોગ છે, બહુ સારો પ્રયોગ છે. શ્રાપિત દોષની પૂજા બી થાય છે. પૂજા માટે શું કહેવાય છે કે આ પૂર્વજનો દોષ કહેવાય છે. પણ પૂર્વજ નથી, આમાં કોઈ પૂર્વજ નથી, કોઈ પિતૃદોષ નથી, પણ પૂર્વજમાં કોઈ ભૂલ કરી હોય, એ ભૂલ જ્યારે કોઈની હાય આપણા ઉપર લાગી હોય પરિવાર ઉપર, એ હાય ઉતરતા ત્રીજી ચોથી પેઢીમાં ઉતરે છે, અને એ જ શ્રાપિત દોષ કહેવાય છે. તો એનું સ્થાપન વસ્થાપન કરીને લાંબી વિધિ છે, એ વિધિ બી કરાવી હોય તો કરી શકાય છે. એવું નથી એ કોઈ નદી કિનારે જરૂર નથી, તમારા ઘરે એ વિધિ કરવામાં આવે છે, એટલે એ વિધિ પણ થાય છે. એટલે એ વિધાન કરવાથી તમારો શ્રાપિત દોષ દૂર થાય છે, અને જો શ્રાપિત દોષ દૂર થાય તો ઘણા બધા કાર્ય આપણા બગડેલા પૂરા થાય છે, અને એમાં તમને સારી એવી સફળતા પ્રાપ્ત થતી હોય છે. આ અનુભૂત પ્રયોગ છે, તમારે પણ આ પ્રયોગ કરવો જોઈએ. સાથે સાથે ઓમ વિષ્ણવે નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.
તો દર્શક મિત્રો, આ તો આપણે જોયું કે આપણા કાર્યો પૂરા થતા નથી, તો એ કાર્યો તમે કઈ રીતે પૂરા કરશો? આપશો આચાર દુર્ગાપ્રસાદ શાસ્ત્રીની ઇજાજત. મળીશું આવતીકાલે ફરીવાર નવા વિષય સાથે. જય માતાજી.